નમસ્કાર દર્શક મિત્રો, થી લોકસત્તા શો માં આપનું સ્વાગત છે. દોહામાં ભારતીય નૌકાદળના 8 પૂર્વ અધિકારીઓની અટકાયત થતા ખળભળાટ મચ્યો હતો. જેમાં રિપોર્ટ અનુસાર 30 ઓગસ્ટ 2022 રોજ ભારતીય નૌકાદળના 8 નિવૃત્ત અધિકારી કતારમાં પોતાના ઘરે સૂતા હતા અને આ દરમિયાન કતારના ગુપ્તચર અધિકારીઓ આવીને તેમની ધરપકડ કરી ગયા અને તેમને અલગ અલગ જગ્યાએ કેદ રાખવામાં આવ્યા. જેમાં કતારમાં દહરા ગ્લોબલ ટેકનોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી નામની એક ખાનગી કંપનીમાં કામ કરતા કેપ્ટન નવતેજસિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પુર્ણેન્દુ તિવારી, કેપ્ટન બીરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગનાકર પકાલા અને કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ, નાવિકા રાગેશની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પણ વળી જોવા જેવી વાતો એ છે કે 129 દિવસ પછી પણ ભારત સરકાર તેમને મુક્ત કરી શકી નથી. તેથી એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું મજબૂરી છે ભારતની કે તે કતારમાં 129 દિવસથી કેદ 8 રિટાયર્ડ નેવી ઓફિસરને છોડાવી નથી શક્યું. તેમજ બીજા પ્રશ્ન એ ઉઠે છે કે આમાં ક્યાંક આ 8 રિટાયર્ડ નેવી ઓફિસર ઇઝરાયલ માટે જાસૂસી તો નતા કરતા ને? તો આના વિશે જો આપણે વિગતવાર વાત કરીએ તો મીડિયા રિપોર્ટ પ્રમાણે દહરા ગ્લોબલ ટેકનોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સંરક્ષણ સેવાઓ પૂરી પાડે છે. જો કે 8 ભારતીયોની ધરપકડ બાદ હવે આ કંપનીની વેબસાઇટ ઉપલબ્ધ નથી. કતારની ઇન્ટેલિજન્સ એજન્સીના સ્ટેટ સિક્યોરિટી બ્યુરોએ 30 ઓગસ્ટ 2022 રોજ ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓની ધરપકડ કરી હતી અને આ ધરપકડ કરાયેલા મોટાભાગના લોકો 4 થી 6 વર્ષથી દહેરામાં કામ કરતા હતા. જો કે ભારતીય દૂતાવાસને પહેલી વાર સપ્ટેમ્બરના મધ્યમાં ભારતીયોની ધરપકડ કરેલી જાણ થઈ હતી, જેમાં 1 મહિના પછી 3 ઓક્ટોબરના રોજ કન્ઝ્યુલર એક્સેસ પ્રથમ વાર આપવામાં આવી હતી. તમે જણાવી દે કે મીડિયા અહેવાલ અનુસાર કતાર સરકારે હજુ સુધી આ 8 ભારતીયો સામેના આરોપો જાહેર નથી કર્યા. એકાંત કારાવાસમાં મોકલવામાં આવ્યા હોવા છતાં પણ સુરક્ષા સંબંધિત ગુનાઓમાં તેમની ધરપકડ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સાથે સ્થાનિક મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારી ઇઝરાયલ માટે તેમના દેશની જાસૂસી કરી રહ્યા હતા. જો કે આમાં પણ કોઈ તથ્ય રજૂ કરવામાં આવ્યું નથી. ભારત સરકારને ન તો ધરપકડ વિશે જાણ કરવામાં આવી હતી કે ન તો આરોપો વિશે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત સરકારના અધિકારીઓ હજુ સુધી કતારમાં યોગ્ય રાજદ્વારી સંવાદના સ્તરે પહોંચ્યા નથી. દુશ્મન દેશના કિસ્સાઓમાં આવી સમસ્યા થઈ શકે છે, પરંતુ ભારત અને કતાર વચ્ચે દાયકાઓથી મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે. અને એટલું જ નહીં, મીડિયા રિપોર્ટ પ્રમાણે 2021થી ભારત એ કતાર માટે ટોચના 4 નિકાસ સ્થાનો અને કતાર માટે આયાતના ટોચના 3 સ્ત્રોતોમાં સામેલ છે. બંને દેશો વચ્ચે $15 અબજ નો દ્વિપક્ષીય વેપાર છે. તેમાંથી $13 અબજ ની કિંમતની LNG અને LPG ની નિકાસ થાય છે, જેથી સંરક્ષણ સહયોગને સત્તાવાર રીતે ભારત કતાર સંબંધોના આધાર સ્તંભ તરીકે જોવામાં આવે છે. કરારમાં ભારત દ્વારા QENF ની તાલીમનો પણ સમાવેશ થાય છે. તેમજ ભારતીય નેવી અને કોસ્ટગાર્ડના જહાજો નિયમિતપણે કતારની મુલાકાત લે છે અને બંને દેશોને નૌકાદળ એક સાથે કવાયત કરે છે. જો કે નેવીના 8 ભૂતપૂર્વ અધિકારીઓને જેલમાં મોકલાયા એ ભારત સરકાર માટે મોટો પડકાર છે, કારણ કે 8 લાખ ભારતીયો કતારમાં રહે છે અને કામ કરે છે. ત્યારે એવામાં ભારતીય નૌકાદળના 8 સભ્યોને બચાવવામાં વિલંબ દર્શાવે છે કે ભારત સરકાર અને કતાર વચ્ચેના સંબંધો હજુ પણ બરાબર નથી થયા, અથવા તો નુપુર શર્મા કેસ પણ આનું એક કારણ હોઈ શકે તેવી ચર્ચા છે. ત્યારે ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓને કેટલા સમયમાં મુક્ત કરવામાં આવશે તે અંગે હાલ કશું પણ કહેવું મુશ્કેલ છે. પરંતુ ખબરો મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે ભારત અને કતારે સજા પામેલા કેદીઓને ટ્રાન્સફર કરવા માટે એક કરાર કર્યો છે, જેથી તેઓ તેમની સજા એવી જગ્યાએ પૂરી કરી શકે છે કે જ્યાં તેમના પરિવારો તેમને મળી શકે. જો કે આ કેસમાં આ મામલે હજુ પણ પ્રી ટ્રાયલ સ્ટેજ પર ચાલી રહ્યો છે, કારણ કે હજુ સુધી તે જાણી શક્યું નથી કે તેમને કયા આરોપમાં જેલમાં મોકલવામાં આવ્યા છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.